વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારના લારી રેકડી કે દુકાનદારો માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરતા છે તંત્ર કામે લાગ્યું. વડોદરા કોર્પોરેશન દ્વારા વિવિધ ટીમો બનાવી સર્વે અને પંચક્યાસની કામગીરી શરૂ કરવામાં આવી. સરકારના આ નિર્ણયથી અસરગ્રસ્તોને રાહતની આશા સામે 5,000ની સહાય સામે નાગરિકોમાં અસંતોષની લાગણી પ્રસરી. સયાજીગંજ પરશુરામ ભઠ્ઠામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર, અકોટાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કોર્પોરેટરો સહિત અધિકારીઓ સર્વે કરવા નીકળ્યા હતા. લારી રેકડી ધારકોને કોર્પોરેશને ફોર્મ વિતરણ કરી વિગતો મેળવવાની શરૂઆત કરી હતી. આ ફોર્મ ભરી કોર્પોરેશનના સ્થાનિક વોર્ડની ટીમને પરત આપવાનું રહેશે. સ્થાનિક ટીમ ફોર્મ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને આપશે, જેના બાદ આ ફોર્મને આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરને પ્રમાણિત કરશે. ત્યારબાદમાં એક સાથે તમામનું લિસ્ટિંગ કલેક્ટર ઓફિસ પર જશે અને ત્યાંથી ખાતામાં ચૂકવણી કરવામાં આવશે. આ પછી ફોર્મ ભર્યા બાદ 10-15 દિવસમાં ખાતામાં નાણાં જમા થશે. આ ફોર્મમાં 11 વિગતોની માહિતી ભરવી પડશે, એક કરારનામું અને પ્રમાણપત્ર પણ ભરવું પડશે. નાગરિકોનું માનવું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલી આ સહાય સામે નુકસાન મોટું થયું છે. આ અંગે એક રેકડી ધારક મહિલા પૂનમ પાસીએ જણાવ્યું હતું કે હા, નુકસાન થયું હતું, પાણી ભરાઈ ગયા હતા, થોડું ઘણું નુકસાન થયું હતું. તમે લોકો આવ્યા છો બધા સર્વે કરવા, ફોર્મ ભરશો, સહાય આપશો, બધાને નુકસાનની ભરપાઈ કરશો. સરકારે સારો નિર્ણય લીધો છે, સારું રહેશે, આયોજન સારું છે બધાનું તમારા લોકોનું. કેટલી સહાય આપવાનું વાત છે? એ તો 5 થી કંઈ 17,000-20,000 એવું કંઈ બોલ્યા છે. હા, મારું નામ પૂનમબેન છે. આ પરશુરામ ભટ્ટા એરિયા છે જ્યાં સૌથી મોટા નુકસાન થયા છે અમારા પૂરમાં. તો આ માટે પુનર્વસન માટે સરકારશ્રીની એ સહાય જાહેર કરવામાં આવી છે. તો અમે કેમ કે અહીંયા મોટા નુકસાન થયા છે તો અહીંયાથી અમારી ટીમ શરૂ કરે છે. અહીંયા 4 ટીમ લાગશે અલગ અલગ વિસ્તારમાં. પરશુરામ ભટ્ટાના જો નગર છે ત્યાં પણ કામ થશે. હવે 3 જાતના સર્વે થાય છે. પહેલાં છે લારીના, લારી રેકડીના, બીજા જેમને 5,000 સહાય મળશે, બીજા છે નાની કેબિનના જેમને 20,000 મળશે, અને ત્રીજા છે મોટી કેબિનના જેમને 40,000 મળશે. તો આ સર્વે માટે એક ફોર્મ પણ બનાવવામાં આવ્યા છે. આમાં બેસિક ડિટેલ્સ અને જો એમના પુરાવા, આધાર પુરાવા જોઈએ, એડ્રેસના આ બધું, અને બેંક ડિટેલ્સ જોઈએ. જેવી કે જ્યારે એક આ પૂરું થઈ જશે, આ લોકો સબમિટ કરી દેશે, તો એક લિસ્ટ બનાવવામાં આવશે. આ લિસ્ટ જ્યારે સર્વે પૂરું થઈ જશે ત્યારે કલેક્ટર ઓફિસમાં આપવામાં આવશે, અને ત્યાંથી ગ્રાન્ટ એમને એકાઉન્ટમાં જ ડાયરેક્ટલી આવી જશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા 3 વિભાગમાં આપણે વહેંચણી કરી છે કે કયા કેટેગરીમાં આવે. એમાં લારી છે, નાની મોટી લારી, ઠેકડી છે એની અંદર આવે, અને મોટી કેબિન આવે જે તમારી લારી કરતાં સહેજ મોટી હોય પણ કાચી હોય, પાકી ના હોય. એવા 3 વિભાગમાં VMC દ્વારા હમણાં સર્વે કરવામાં આવશે. એની અંદર કયા વિસ્તારમાં કેટલું પાણી હતું એની ડિટેલ લેવાશે, સાથે પંચકેસ બી કરવાના છે, જેથી એક ધ્યાનમાં રહે કે આટલા એટલે એની અંદર પંચકેસ કરીને ખબર પડે કે એમાં લખવામાં આવે કેટલું પાણી જશું છે. પરંતુ ખરેખર જવાબ જોવા જાઓ તો લારી રેકડી છે એમને ઉચ્ચક 5,000 રૂપિયા આપવાની નક્કી કર્યું છે કોર્પોરેશને. નાની સ્થાયી કેબિન હોય એમ, જે 40 ચોરસ ફૂટ સુધીની હોય એવા લોકોને 20,000 રૂપિયા ઉચ્ચક, અને મોટી કેબિન જે 40 ચોરસ ફૂટથી વધારે મોટી હોય પરંતુ પાકી ન હોય એવીને આપણે 40,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. હવે આ બધી જે સહાયો છે એ ઓનલાઈન એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે. એટલે જેની પાસે બેંકનું એકાઉન્ટ હોય એ પાસબુક આપે કાં તો એક કેન્સલ કરેલો ચેક આપે, જેથી કરીને એમના એકાઉન્ટ્સમાં જમા કરી શકાય. અને આખું અકોટા વિધાનસભા વોર્ડ નંબર 12 એ તો કમ્પ્લીટલી સર્વેમાં લીધો છે હમણાં VMC. વોર્ડ નંબર 11 પણ છે સર્વેમાં, અને વોર્ડ નંબર 10 પણ છે. એટલે જે રીતનું આ લોકોની ક્રાઇટેરિયા છે એ પ્રકારે વિસ્તારોમાં જશે અને સર્વે કરવામાં આવશે. હાલ પરશુરામ ભટ્ટા સૂર્યા પેલેસને સામેથી અહીંયા શરૂઆત કરવામાં આવી છે. વેલકમ.